सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्नाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी जय, श्री घनश्याम महाराज नी जय। बधाई वाला भक्तों ने थी जय स्वामी नारायण। वाला भक्तों गढ़ा अंत्य प्रकरण 37 वचनामृत चाली रही है, वचनामृत पूर्णता तरफ जई रही है। भगवान वाला वाला घनश्याम महाराज પ્રારંભ તરફ જઈ રહ્યા છે, હવે બસ દિવસો ગણતરીના રહ્યા છે। બે શનિ રવિ ગયા અને ત્રીજો શનિ રવિ આવશે ત્યાં તો મહારાજનો પ્રારંભ થશે, કહેતા મહારાજના દર્શનનો પ્રારંભ થશે। વાલા ભક્તો, ગઢડા અંત્ય પ્રકરણનું 37 વચનામૃત, દરિદ્રપનામાં પ્રથમની ચીજો સાંભળે તેનું। શ્રીજી મહારાજ સંવત 1885ની વૈશાખ સુધી તૃતીયાને દિવસ ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા, શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે। પોતાના મુખારવિંદની આગળ દેશ દેશના હરિભક્તો અને સંતો બિરાજમાન છે અને શ્રીજી મહારાજે સર્વ હરિભક્ત અને સાધુ આગળ એમ વાર્તા કરી કે જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન યથાર્થ એક વખત થયું હોય એને ક્યારેય પણ ભગવાનના સુખનો લેશ જાતો નથી। પછી મહારાજે રાજાનો દ્રષ્ટાંત આપ્યું, રાજાને ગરીબી આવે તો પૂર્વે ખાધેલા જે ભોગ છે, ભોગવેલા ભોગો છે, બધા સાંભળી આવે। સુખ દુઃખને પ્રારબ્ધ અનુસાર ભોગવે ખરા, પણ ઓલા ભોગ સાંભળે। ત્યાર પછી ભગવાને ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાનની વાતો કરી, એમાં કીધું ભગવાનના જેવો આકાર આ બ્રહ્માંડમાં કોઈનો નથી। બીજું મહારાજે એ કીધું કે ભગવાન જેવા તો એક ભગવાન જ છે, ભગવાનના સાર્ધમ્યપણાને પામેલા મુક્તો અનેક છે, પણ ભગવાન જેવા તો એક ભગવાન જ છે। ત્રીજું મહારાજે એ કીધું કે ભગવાનનું સ્વરૂપ નિર્ગુણ છે તો એને ભજવાવાળો પણ નિર્ગુણ ભાવને પામે છે। ચોથું એ કીધું કે ભગવાન એવા છે જે એક રૂપે ધામમાં રહ્યા થકા અન્વય રૂપે જીવ પ્રાણી માત્રને વિશે અંતર્યામી રૂપે રહેલા છે અને કર્મફળ પ્રદાતાપણું ભગવાનને વિશે છે। ત્યાર પછી એમ કીધું કોઈ સિદ્ધિવાળો પુરુષ એક દેશમાં રહ્યો થકો કોઈ વસ્તુ દૂરથી લઈ લે એવી રીતે સિદ્ધિવાળા છે, ભગવાન સિદ્ધેશ્વર છે જે ધારે કરે। ત્યાર પછીથી મહારાજ આગળ એમ મહિમા કહે છે કે જેવી રીતે અગ્નિ છે કાષ્ટને વિશે અને પથ્થરને વિશે રહેલો છે, પણ એ અગ્નિનું સ્વરૂપ જુદું છે, લાકડાનું એ પથ્થરનું સ્વરૂપ જુદું છે, એમ ભગવાનનું સ્વરૂપ જુદું છે અને જીવનું સ્વરૂપ જુદું છે। આવી રીતનું શ્રીજી મહારાજ ભગવાનનું સ્વરૂપ કહે છે અને ત્યાર પછી કહે છે કે એવા અનંત ઈશ્વરીયુક્ત એવા જે ભગવાન, એવા જે
આ શબ્દ ઉપર ગઈ વખતે આપણે ઘણું સમજ્યા હતા કે શ્રીજી મહારાજ જ્યારે ભગવાન શબ્દની વાત કરશે, ભગવાન શબ્દથી વાતનું ઉચ્ચારણ કરશે, ત્યારે એવા એ આવા બધા શબ્દોનો પ્રયોગ કરશે. એટલે કે ચોક્કસ અંગુલી નિર્દેશ છે કે કોઈ એક સ્વરૂપ, એ સ્વરૂપ તરફ જ ભગવાન હંમેશા આંગળી કરતા હોય છે. ત્યાંથી હવે આપણે આગળ વાંચીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. અને એવા જે એ ભગવાન તે જ પોતે જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે, તે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને આવી રીતે થયું હોય ને તે ભગવાનની ભક્તિ કરી હોય અને તે જ્ઞાન ભક્તિના સુખનો પોતાના જીવમાં અનુભવ એકવાર યથાર્થ થયો હોય તો તેની વિસ્મૃતિ ક્યારેય થાય નહીં. મહારાજ એમ કહે છે, આગળ જે ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાનની શ્રીજી મહારાજે વાતો કરી, આવી રીતે જે ભગવાનને સમજ્યો હોય એને ક્યારેય પણ ભગવાનના સ્વરૂપનું જે જ્ઞાન છે, સમજ્યો એ જ્ઞાન છે, અને એવા ભગવાનની પાછી એને ભક્તિ કરી હોય, જ્ઞાન અને ભક્તિ આ બેય એનો સુખનો પોતાના જીવમાં એકવાર યથાર્થ અનુભવ થયો હોય. યાદ રાખો, કોઈ બીમાર છે એને જિંદગીમાં ક્યારેય શીરો ખાધો જ નથી, એ તેને તાવ છે, મેલેરિયા છે, ટાઈફોઇડ છે, એ વ્યક્તિને તમે શીરો જીવનમાં પ્રથમ વખત આપો છો તો એને શીરાનું યથાર્થ જ્ઞાન થતું નથી. કારણ એ છે કે શીરો તો સાચો છે પણ એની પાસે તંદુરસ્તી નથી કે શીરો શું ચીજ છે એને નહીં ખબર પડે. કારણ એ છે બીમાર છે, ગળ્યો હોવા છતાં પણ એને કડવો લાગશે, કદાચ કડવો નહીં લાગે તો એને કંઈક સારું લાગશે, છતાંય શીરો જેવો છે એવો તો એને નહીં જ અનુભવાય. એમ આપણે જે ભગવાનના સ્વરૂપનું આપણી પાસે જ્ઞાન છે અને ભગવાનના સ્વરૂપની આપણે જે ભક્તિ કરીએ છીએ, લગભગ ટાઇફોઇડ અને મેલેરિયાએ યુક્ત જીવાત્માઓ કરી રહ્યા છે. જેવી રીતે શીરાનું યથાર્થ જ્ઞાન તંદુરસ્તી વિના થતું નથી, એમ ભગવાનના સ્વરૂપના જ્ઞાન અને ભક્તિના સુખનો યથાર્થ અનુભવ આત્માની નિર્વાસનિકપણાની તંદુરસ્તી વિના થતી નથી. શરીરની તંદુરસ્તી શીરાના અનુભવ માટે જરૂરી છે, આત્માની તંદુરસ્તી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભક્તિ માટે જરૂરી છે. જે માળા મુક્તાનંદ સ્વામી કરતાને એક માળા કરીને એને જે સુખનો અનુભવ થાય, એવી આપણે એક માળા કરીએ તો આપણને એ સુખનો અનુભવ એના જેવો જ થાય એવું નથી. મોટા પુરુષો ભગવાનના સ્વરૂપના જ્ઞાનને સમજતા હોય અને એ જે જ્ઞાનના સુખનો અનુભવ એને જે થયો હોય, એ જે જીવે હજુ એ ચાખ્યું નથી એને ન થાય. તો તમને એમ થાય કે જો એવો યથાર્થ અનુભવ એકવાર થયો હોય તો આની અંદર એમ કહે છે કે એને ક્યારેક દરિદ્રપણું આવે. અહીં દરિદ્રપણું કેવું આવે, આધ્યાત્મ માર્ગમાં દરિદ્રપણું શું છે એને સમજવું જોઈએ. રોજવાળા ભક્તો આધ્યાત્મ માર્ગમાં તવંગર થવું જોઈએ. જેવી રીતે આપણને જગતની અંદર તાણ હોય છે કે ગઈકાલ કરતાં મારી પાસે આજે રૂપિયા ઝાઝા હોય, ગઈકાલ કરતાં મારી પાસે ગાડીઓ આજે ઝાઝી હોય, ગઈકાલ કરતાં મારી પાસે આજે ઘર પરિસ્થિતિ બધું સારું હોય, ટૂંકમાં આપણે પ્રોગ્રેસને ઈચ્છીએ છીએ, ભૌતિક પ્રોગ્રેસને ઈચ્છીએ છીએ. પણ આધ્યાત્મિક પ્રોગ્રેસ દરિદ્રપણું કોને કહેવાય કે એક દિવસ એવો હોય કે તમે આંખ બંધ કરીને બેસતા હોય મહારાજની મૂર્તિ ખડી થઈ જતી હોય, અને એવો દિવસ આપણે આવે કે આપણે માનસી પૂજા કરવા બેહીએ તોય મહારાજ દેખાય નહીં, સમજો એ દરિદ્રપણું આવ્યું. એક દિવસ એવો હોય કે આપણે ભગવાનનું ભજન કરવા બેસીએ તો આખું જગત જાણે હળગી ગયું છે જ નહીં, ભગવાનની કથા વાર્તા કીર્તન ભજન આદિ કરતા હોય તો મસ્તાઈ ચડી જતી હોય, એવા દિવસો હોય દિવસો. અને એ દિવસો આખા કન્વર્ટ એવામાં થઈ જાય કે આપણને કથા વાર્તા કીર્તન ભજન સેવા શ્રદ્ધા એમાં કોઈ જગ્યાએ રુચિ જ ના લાગે, એ દરિદ્રપણું આવી ગયું.
ભગવાનના ભક્તે નિત્ય તપાસવું જોઈએ. એક દિવસ આપણને એવું હોય કે ધર્મ નિયમની અંદર એક આટલો રતિવા ફેરફાર નથી કરવો અને એ ધર્મ નિયમો પાળો તોડી તોડી અને આખા પાણી ફરી વરે ઉપર, અને પછી આપણને યાદ આવે કે હું તો આવા ધર્મ નિયમ પાળતો તો એ દરિદ્રપણું આવ્યું. તો આપણને એમ થાય કે આમાં તો એવું કીધું કે યથાર્થ અનુભવ એકવાર થયો હોય એને પછી ગમે ત્યારે દેશકાળના વિપરીત પણ આગળ આવશે અમને. તો એવું યથાર્થ અનુભવ થાય એને થાય ખરો, કારણ કે એને તો યથાર્થ અનુભવ થયો તો એને તો ભૂલાય જ નહીં, તો પછી એને દરિદ્રપણું આવે ખરું, ભૂલાઈ જાય ખરું. એ માટે આપણે આગળ સમજીએ, હું થોડું વાંચું. તો તેની વિસ્મૃતિ ક્યારેય થાય જ નહીં. ટૂંકમાં એક વખત યથાર્થ અનુભવ થાય તો જ એની વિસ્મૃતિ ના થાય. વર્તાલ હરિકૃષ્ણ મહારાજના દર્શન 5 વર્ષ પહેલાં કર્યા હોય, માની લો, અત્યારે તો હવે ઓનલાઈન વેબસાઇટ ઉપર બધું થઈ ગયું, રોજે રોજના દર્શન રોજ થઈ ગયા, ભગવાનની બહુ મોટી દયા થઈ ગઈ આ યુગમાં. પરંતુ પહેલાંનો યુગ જ્યારે આ બધું નહોતું ત્યારે 5 વર્ષે એકવાર કર્યા હોય અને 5 વર્ષ સુધી એ ઈદમ એમનું એમ સાંભળી આવે તો સમજવું કે યથાર્થ દર્શન થયા. 5 વર્ષ પછી પણ સાંભળી આવે, મૃત્યુ સુધી સાંભળી આવે કોઈ એક દર્શન, ભગવાનનું કોઈ પણ એક દર્શન, આજ સુધીમાં તમે 6 પૈયા ગયા હો, આપણા 6 મંદિરોમાં ગયા હો, હરિકૃષ્ણ મહારાજના રોજ દર્શન કરતા હો, ઘનશ્યામ મહારાજના લોયા ધામમાં દર્શન કરતા હો, કોઈ એક સ્વરૂપ એવું હોય કે જે સ્વરૂપના દર્શન જે તે સમયે કોઈક વખત આપણને થઈ ગયા એ ભૂલાય જ નહીં, એને યથાર્થ દર્શન થયા કહેવાય. એવું દરેક ભક્તોના અનુભવમાં હશે જ કે તમે ક્યારેક કોઈક ધામમાં ગયા હો મંદિરમાં અને ત્યાં મહારાજના દર્શન થયા હોય, તમને આજ સુધી ભૂલાતા ના હોય, એને યથાર્થ દર્શન કહેવાય. તો બીજી વખત તમે જ્યારે જ્યારે મંદિરોમાં દર્શન કર્યા એ શું દર્શન નહોતા હતા પણ ભૂલાઈ જાય એવા હતા, યથાર્થ નહોતા થયા, ભૂલાઈ જાય. કોઈ કીર્તન તમે મોઢે કર્યું હોય તો કીર્તન તમને ભૂલાય જ નહીં, ગમે ત્યારે ઊંઘમાં ઉઠાડે તોય બોલવા જ લાગો, એ યથાર્થ મોઢે થયું કહેવાય. અને જે કીર્તનને આપણે થોડું ઘણું કંઈક 6 મહિના ગયા ને ભૂલી ગયા, એ યથાર્થ ના થયું. આરતીની કડી ભૂલી જઈએ, આરતી રોજ બોલીએ તો એ યથાર્થ જ્ઞાન નથી થતું, બોલો એવું છે? આરતી રોજ બોલતા હોય તોય ભૂલી જવાય, તો યથાર્થ જ્ઞાન ના થયું. યથાર્થ જ્ઞાન એને કહેવાય કે ક્યારેય ભૂલાય જ નહીં, સાંભળી આવે ઈદમ એમનું એમ સાંભળી આવે, એને યથાર્થ જ્ઞાન કહેવાય. એવું યથાર્થ જ્ઞાન ક્યારેક ક્યારે થતું હોય છે, સત્વગુણ બહુ જ સોલિડ વર્તતો હોય, બહુ સોલિડ. આપણા જીવમાં છે ને 3 ગુણ જે આવે છે ને, સત્વ રજ ને તમ, આ 3 ગુણની હેરાફેરી એવી છે આપણને પીલી નાખે એવી છે. આમ તો સત્વગુણ આવે ને ત્યારે આપણને એટલો બધો આનંદ ને એટલો બધો જુસ્સો હોય ને સત્સંગ કરવાનો ને ભગવાન ભજવાનો ને મોટા પુરુષ માટે કંઈક કરી છૂટવાની તમન્ના, આમ તમારે ઉભરા આવતા હોય કે હું ના કરી નાખું આ મહારાજને, આ સત્સંગને, આ ગુરુજીને, આ સંતોને, આ ભક્તો માટે હું શું ના કરું. અને આ રજોગુણ તમોગુણ વર્તતો હોય ને તો બ્રિજસ ભગત સ્વામીએ કીધું હોય, ભગત અત્યારે આ કામ છે મંદિર આવજો, મારો સત્વગુણ વર્તતો હોય ને તો એમ થાય કે ઓહો સ્વામીએ કીધું મારા મોટા ભાગ હાલો. સત્વગુણમાં એવું થાય હા, અને રજોગુણ તમોગુણમાં કેવું થાય હમણાં તમને પૂછવું આવે કયો ગુણ હતો. અને રજોગુણ તમોગુણની અંદર એવું થાય, સારું જવું નહોતું ને કંઈ, આપણે તો હુઈ જવું તું ને, આજે તો આ છોકરી રમાડવી હતી ને, જમવાનું બાકી હતું ને, સ્વામીનો ફોન આવ્યો ને જવું પડશે, આ રજોગુણ સમજ્યા ને. અને તમોગુણમાં શું કરવું, હારો છૂટકોની જવું પડે, બાકી અત્યારે તો એટલો કંટાળો આવે છે ના પૂછો વાત, પણ જવું પડે, એ તમોગુણ. ક્યાં ગુણથી આવ્યા છો બોલો? સત્વગુણ રજ સત્વગુણ તો બરાબર, એ તો મોઢા પર જ દેખાય છે સત્વગુણથી આવ્યા છો, નહીં તો ખબર પડી જાય. તમે સત્વગુણથી આવેલા ના હો ને, કારણ કે એને આવવાનું નહોતું, મેં હમણાં ફોન કર્યો એટલે આવ્યા, પણ એ સત્વગુણ છે. પણ જો રજોગુણ તમોગુણ વર્તતો હોય, તમોગુણ વર્તતો હોય, હવે જોબે 5 દાડા ઉજાગર થયા હોય, થાકીને આવ્યા હોય અને પછી સ્વામી ફોન કરે કે આજે આવજો, તો આના જ સ્વામી હોય, આનો આજ સમય હોય, પણ તોય થોડો તમોગુણ જેવું વર્તે, એ આપણી અંદર એ રજોગુણ ને તમોગુણ આપણને પીલી નાખે છે થોડા. અને મુમુક્ષુ માત્રને પીલતા જ હોય, ઓળખવા પડે, કારણ કે એ લોકો સારા નથી,
સારા નથી અને આપણી અંદર રહ્યા છે, ભગવાનની ઈચ્છાથી રહ્યા છે, એટલે પીલતા હોય પણ એની અમે લડવાનું છે, એના વેગ ટાળવાના ઉપાયો વચનામૃતમાં ઘણી જગ્યાએ બતાવ્યા છે, અત્યારે વિષય નથી. પરંતુ વસ્તુ એ છે કે આપણને યથાર્થ અનુભવ ક્યારે થાય છે? તો યથાર્થ અનુભવ ત્યારે થાય છે કે જ્યારે બહુ સોલિડ સત્વગુણ વર્તતો હોય. ત્યારે તમે જે કથા સાંભળી હોય, ઘણા ભક્તો એવા હોય કે એને એ કથા એવી ને એવી સાંભળે, એવી ને એવી સાંભળી આવે. હું ઘણી વખત કહું છું કે મને, હું સાધુ થયો, સાધુ થતાં પહેલાં કા સાધુ થયો ત્યારથી ગુરુજીની કથાઓ તો મેં અઢળક સાંભળી હશે, બરાબર, અને હજુ સાંભળું છું. પણ મને જ્યારે ગુરુજીએ, હું પૂર્વાશ્રમમાં હતો, હજુ સાધુ નહોતો થયો, ને ત્યારે મને જે આમ મારી બાજુ આમ આંગળી કરીને મારું નામ દઈને કીધેલું કે બેટા છેલ્લો જન્મ, મને એવું કીધેલું, બેટા છેલ્લો જન્મ, એ મને એવું ઘૂસી ગયેલું છે કે હજુ હું બાથરૂમમાં નાહતો હોઉં, જમતો હોઉં, કંઈક હોય તો હું ગમે એટલો પ્રવૃત્તિમાં અટવાઈ ગયેલો હોઉં ને, એ શબ્દ મને સાંભળે પૂરું થઈ જાય, તરત નિવૃત્તિ પરાયણ હૃદય થઈ જાય. ગમે એવો કંઈક ઉદ્વેગ થઈ ગયો હોય કોઈ કારણસર, અને એની અંદર આપણે કોઈ કાર્યમાં પ્રવર્ત્યા હોય અને ઉદ્વેગ થઈ ગયો હોય, એ જ એક જ શબ્દ યાદ આવે ને, એમ થાય કે ઓહો બળ્યું જગત, એમાં શું લેવાનું છે, તરત એમાંથી બહાર નીકળી જવાય. પણ એ એવો કોઈ એ સમયે શું હશે, કોઈ સોલિડ એવો સત્વગુણનો વેવ ચાલતો હશે, તેવો ને એવો રણકાર, એવી ને એવી એ મુદ્રા, એવી ને એવી મુખમુદ્રા, એવી ને એવી જે પદ્ધતિ, એવો ને એવો શબ્દ, જેવી રીતે કોઈ કઢી ચાખે તો હું ઘણી વખત નથી, તો પાંચ એમ કે બે દી પહેલાં કઢી હતી એવી યાદ નથી થઈ. ભજીયા તો બે વર્ષ પહેલાં ત્યાં ખાધા હતા, અમે ઇન્ડિયામાં ઓલા ગામ ગયા હતા અને મેથીના ગોટા, ઓહો એવા નથી થયા. એ કેવું સાંભળે છે, સોલિડ રજોગુણમાં ખાધેલા, સોલિડ રજોગુણ હોય ને એમાં ખાધેલા એ ભજીયા, એટલે યાદ રહે. અને એવી રીતે સોલિડ સત્વગુણમાં કોઈ ભગવાન સંબંધી ક્રિયાને ગ્રહણ કરી હોય ને, એ લગભગ યથાર્થની નજીક હોય. સત્વગુણ એ આમ ઉર્ધ્વ ગતિવાળો છે, ભગવાન તરફ લઈ જવાવાળો છે, એટલે યથાર્થ જે પોઝિશન છે ને એનાથી બહુ નજીક હોઈએ, બહુ નજીક, અતિ નજીક હોઈએ, એવું કોઈક કોઈક બાબતોમાં થતું હોય. એવું યથાર્થ જ્ઞાન એક વખત થયું હોય તો શ્રીજી મહારાજ કે એની વિસ્મૃતિ ક્યારેય થાય નહીં. અને ગમે તેવું સુખ દુઃખ પડે તો પણ તેને વિશે તે ભગવાનના સ્વરૂપના સુખનો જે અનુભવ તે વિસરી જાય નહીં. આ જીવને એવું છે, અતિ સુખ આવે ને તોય ભગવાન વિસરે, અતિ દુઃખ આવે તોય ભગવાન વિસરે. માપનું હારું, માપનું સારું, માપનું સુખ અને માપનું દુઃખ. ભગવાનને કુંતાજીએ તો માગ્યું કે મને દુઃખ આપજો, પણ ભગવાનને એટલું તો કેવું, મારથી સહન થાય એટલું દેજો, સહન શક્તિથી ઝાઝુ ના દેતા, નહીં તો ભગવાન ભૂલી જવાય. બહુ ઝાઝુ દુઃખ પડે, બહુ ઝાઝુ દુઃખ પડે ને તો ભગવાન ભૂલાય, એટલે ભગવાનનું પછી ભજન કરવાની ઈચ્છા ના થાય, ભગવાનમાંથી પાછો પડી જાય, બધું જ થાય. અને કેટલીક વખત ધ્યાન ના રાખે તો ભગવાનના ભક્તો પોતે જ દુઃખને નોતરતા હોય છે, એની તાકાત ના હોય. હું હમણાં જ આ શનિવાર મેં કીધું ને, જે તાકાત ના હોય એનાથી વધારે ચિતરી દે નકશો, પછી દુઃખના વાદળો આવે, સમજ્યા ને. એને એની એની તાકાત હોય 2 લાખની અને 2 મિલિયનનું સાહસ કરી નાખે, તાકાત 2 લાખની છે અને સાહસ 2 મિલિયનનું કરે. હવે 2 મિલિયનનું સાહસ કરે ને પછી દુઃખી થાય, એની પૂજા કેવી થાય, માનસી કેવી થાય, વચનામૃત કેવું વંચાય, માળા કેવી થાય, મંદિર કેમ જવાય, સાધુમાં ભાવ કેમ રહે, બધું ઉડી જાય, આંખો ફરી જાય, આમ લુખો 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 થઈ જાય ભગવાનમાંથી. અતિ દુઃખ આવે તો એવું થાય, અતિ દુઃખ આવે તો પછી કોઈની બહુ નિષ્ઠા પાકી હોય, કદાચ માનો કે મૃત્યુ પર મૃત્યુ ઘરમાં થઈ ગયા, એક સાથે 15 જણનું મૃત્યુ થઈ ગયું એકારે, અને જ્યારે બહુ નિષ્ઠા પકવો હોય તો વાંધો ના આવે, નહીં તો દુઃખ ઉપર દુઃખના વાદળ આવે તો જીવ ડગી જાય. અને અતિ સુખ થઈ જાય તો એ ભગવાનના સુખનો જે અનુભવ છે ને ભૂલાઈ જાય. એની પાછળનું કારણ શું છે, આપણો જીવ માયાના વિષયોથી ટેવાયેલો છે, 5 વિષયોથી ટેવાયેલો છે, એટલે જ્યારે એને એ સુખની અનુભૂતિ થાય ને ત્યારે ઓલું સુખ એને સાંભળવાની ટેવ ભૂલાઈ જાય, સીધું આમાં જ લાગી જાય. એટલે શ્રીજી મહારાજ કહે છે કે વિસરી જાય નહીં જો યથાર્થ થયેલું હોય તો. જેમ
રાજાને તે રાજાને પ્રથમનું જે પોતાનું સુખ તે દરિદ્રપણામાં પણ વિસરતું નથી તેમ અને આ વાર્તા શા સારું કરીએ છીએ. ભગવાન કે આ વાત હું શા માટે કરું છું, તો આવો સત્સંગનો યોગ હમણાં તો છે, હમણાં તો છે આવો સત્સંગનો યોગ, પણ કદાચિત દેશ કાળ અને પ્રારબ્ધના વિષમપણા થકી એવો યોગ ન રહે ત્યારે જો આવી વાર્તા સમજી રાખી હોય તો એના જીવનું કલ્યાણ થાય. અત્યારે તો આવો યોગ સરસ છે, પરંતુ જ્યારે દેશ કાળ અને પ્રારબ્ધને યોગ્ય કરીને જો આવો યોગ ન રહે, સૌથી પહેલાં તો એટલું નક્કી રાખવું આવા યોગને છોડીને બીજું કંઈ કરવું નથી. પરંતુ આ શ્રીજી મહારાજે કીધું એ આપણા હિત માટે જ કીધું હોય, કારણ કે દેશનું પ્રધાનપણું અત્યારે તો આ અનાર્ય દેશોની અંદર પણ તમે બધા આવ્યા ને તમારી પાછળ મોટા પુરુષો આવ્યા ને મોટા પુરુષો પાછળ ભગવાનને શાસ્ત્રો આવ્યા, એટલે આજે અમેરિકા જેવા દેશની અંદર એમ કહી શકાય સત્યુગ ચાલી રહ્યો છે. કોઈ વ્યક્તિ તમે જ્યારે ઇન્ડિયા જાઓ છો ત્યારે ઇન્ડિયામાં કેટલું ભજન થાય છે, તમે અહીંથી ઇન્ડિયા જાઓ તમારું ઇન્ડિયામાં તમારું ભજન સાધુનો સમાગમ, તમારા વૈરાગ્યના વિચારો, આત્મનિષ્ઠાના વિચારો, વચનામૃતનું વાંચન, અંતરદૃષ્ટિ, ઇન્ડિયા તમે જાઓ કેટલું થાય છે એનું લિસ્ટ કાઢો. આ દેશમાં તમે અહીંયા આગળ અંતરદૃષ્ટિ, આત્મનિષ્ઠાના વિચારો, વૈરાગના વિચારો, દેહને દેહના સંબંધીને ગૌણ થવાના વિચારો, એ પ્રકારની પદ્ધતિથી વર્તવાનું બધું અહીં સહજ થશે. અહીં આગળ આ વીકડેઝની અંદર એ હાંજ પડે આ બધા સેવા કરવા આવી જાય. જો યુવાનો આમના નિમેશભાઈ મેઘવાળા ઠેક એને કલાક દૂર રહે છે, પણ એને થયું કે મારે સેવા કરવા જવું છે, સેવા કરવા આવીને બે કલાક સેવા કરીને પાછા ગયા. પણ જો દેશમાં હોય ને, આ જ છોકરો દેશમાં હોય ને, નાવલીથી મેઘવા 4 કિલોમીટર થાય, પણ જો એને ત્યાં બોલાવવાનું કીધું હોય તો કદાચ આવી શકે અથવા ના આવી શકે, બહુ ઓછા હોય છે, બહુ દ્રઢતા ઓછી થાય છે, એવું હોય છે. ત્યાંય નિષ્ઠાવાળા ભક્તો કંઈ ઇન્ડિયામાં ઓછા નથી, ઘણા બધા છે, પણ જો સરેરાશ કાઢવામાં આવે તો અહીં ઓછા ભક્તો છે એની અંદર સેવા સમર્પણવાળા ઝાઝા છે, ઓછા સમુદાયમાં ઝાઝા છે, ને આ ઝાઝો સમુદાય હોય એમાં ઓછા હોય. દેશની એ પ્રમાણેની રોજ આજે તમે જુઓ કે રોજ આ લાઈવ કથા સાંભળે, આ વિદેશમાં રહેલા સાંભળે રોજ લાઈવ કથા, દેશમાં પણ લાઈવ કથા હરિભક્તો સાંભળતા હોય છે, દેશમાં પણ એટલી સેવાને સમર્પણને ભક્તિવાળા હોય છે. પણ અહીં આગળ ભગવાન ભજવાનું સુગમ એટલા માટે છે કે તમે સોમથી શુક્ર તો તમને કોઈ પ્રકારનો વ્યવહાર આડો આવે જ નહીં. સોમથી શુક્ર વર્કિંગ ડેસ એવું કહે ને, બિઝનેસ ડેસ, એટલે તમારે કામ કરવાનું. અને શનિ રવિ શનિવાર થયો મંદિર આલો, બરાબર ને, એ તમારે શું કહેવાય પ્રાર્થનાને, શું કહો પ્રાર્થનાને, શું કહેવાય પ્રેયર ડે, આખો એ દિવસ પ્રાર્થનામાં વર્શિપ, ભગવાનને પ્રાર્થના કરવાની આખો દિવસ. એ રવિવારે બધામથી થાક્યા હોય એટલે એ બધું ઘરનું કાંઈ સાફ સફાઈ કરો, એટલે સોમવારનો સૂરજ ઉગે એટલે વર્કિંગ ડે. કેટલું સરસ, કોઈ ઉપાધિ નહીં, કોઈ જગ્યાએ રખડવા જવાનું નહીં, કાંઈ. આ દૈવી જીવો માટે કહું છું, નહીં તો જગતના જીવો તો અહીં આગળ જેટલું બગડે એટલું ક્યાંય ના બગડે, જેટલો અહીં જીવ બગડી જાય એટલો ક્યાંય ના બગડે, એવો દેશ છે. પરંતુ દેશના પ્રધાનપણાએ કરીને અવસ્થામાં ફેરફાર થાય, ક્રિયામાં ફેરફાર થાય. આજનો તો આ યુગ એટલો સારો છે કે અત્યારે સંતો વિદેશમાં રહેતા થયા, બાકી આ વિદેશની ભૂમિ પર સાધુ હોય જ ક્યાંથી, શાસ્ત્રો ના પાડે છે કે ભગવાનના સત્પુરુષો આટલા જ દેશોમાં હોય, બીજે હોય જ નહીં. આ તો ભગવાનની કંઈ કૃપા છે, કારણ કે શ્રીજી મહારાજ તો એવી જ રીત લાયા છે, નહોતી દીઠી નહોતી સાંભળી, એટલે જે શાસ્ત્રમાં ના હોય એનાથી પર જ હોય એનું બધું. તો ભગવાન એવું લાવ્યા છે અત્યારે, અને એવું અત્યારે આપ્યું છે આ વાતાવરણ, સત્યુગ જેવું વાતાવરણ આપ્યું છે કે ભગવાન સેજે સેજે ભજાય. આમાં ગાફલ રહે ગાફલ રહે, આ જ ઓનલાઈન વેબસાઇટ ઓનલાઈન છે તો આ જ ઇન્ટરનેટ દ્વારા કથાએ સાંભળી શકાય છે, અને આ ઇન્ટરનેટ દ્વારા જગતના તમામ વિષયોને પણ ભોગવી શકાય છે, જોઈ શકાય છે, સાંભળી શકાય છે, અને જગતના વિષયમાં વિષયી સૌથી ઊંચી કક્ષાના વિષયી જીવ આ જ ઇન્ટરનેટ દ્વારા બની શકાય છે.
અને આજ ઇન્ટરનેટ દ્વારા એકાંતિકમાં એકાંતિક ઊંચી સ્થિતિના ભક્ત બની શકાય છે. વસ્તુ એકની એક છે. ઊંચામાં ઊંચા વિષય બનવું છે, ઊંચામાં ઊંચા એકાંતિક બનવું છે, જીવના પોતાના હાથની વાત છે. એટલે કહેવાનો અર્થ એ છે કે દેશને લઈને, અત્યારે તો આ દેશ બહુ સારો છે, પરંતુ આજથી વર્ષો પહેલાં હંમેશા કોઈ પણ શાસ્ત્રને વાંચીએ ત્યારે શાસ્ત્રોના ઘણાક વાક્યો અને ઘણાક સેન્ટેન્સ એવા હોય કે જે એ સમયના એ સમયને અનુરૂપ એ પરિસ્થિતિને જોઈને આજે જો એનો અર્થ કરવામાં આવે તો જ એનો અર્થ બેસે. કેટલાક વચનો શાસ્ત્રોમાં એવા હોય જે ત્રિકાલા બાધિત હોય, એટલે કે ત્રણેય કાળમાં કોઈ પણ દેશમાં કોઈ પણ સમયે એક સમાન હોય. શાસ્ત્રોના વચનોને ઓળખ્યા વિના કે આ વચન ક્યારે કઈ રીતે બોલાયું છે એને જ્યાં સુધી ઓળખે નહીં ત્યાં સુધી શાસ્ત્રના કર્તા અને શાસ્ત્રના વેત્તા એટલે કે શાસ્ત્રના વક્તા એના મંતવ્યને અને એના રદગત અભિપ્રાયને જાણી શકાતો નથી. જેમ કે આજથી એ પ્રસંગ નથી લેવો, ક્યારેક એવો પ્રસંગ આવશે ત્યારે કહીશ. એ પ્રસંગ થોડો વિષયાંતર થાય એવો છે એટલે નથી કહેતો, પરંતુ સમયને અનુરૂપ શાસ્ત્રનો અર્થ સમજવો અને કરવો બહુ જરૂરી છે. અહીં ભગવાન કહે છે કે દેશકાળ અને પ્રારબ્ધનું વિષમપણું. હવે જો દેશનું વિષમપણું અત્યારે આ યુગમાં કહી ન શકાય, કારણ કે અત્યારે ઇન્ટરનેટ દ્વારા તમારે જોઈએ એટલા રોજ નિત્ય ભગવાનના દર્શન, રોજ નિત્ય સાધુની કથા વાર્તા, એટલે અત્યારે દેશનું વિષમપણું તો છે જ નહીં. તમે જ્યાં બેઠા છો ત્યાં ભરતખંડ છે, તમે જ્યાં બેઠા છો એ જ ભારત છે, તમે જ્યાં બેઠા છો એ જ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. કારણ કે નિત્ય તમારા ઘરની અંદર તમારા ટીવી ઉપર નિત્ય ભગવાનની આરતી આવે, નિત્ય તમને સાધુના દર્શન રોજ તમારે ઘેર આવે પધરામણી કરવા. બોલો, પધરામણી નહીં ભેટ મૂકવાની, નહીં ચાદર પાથરવાની, નહીં હાર પહેરાવાનો. સાંજના 7 વાગ્યા ઠાકોરજી આવી ગયા, જય સદ્ ગુરુ સ્વામી. 7:30 થયા, શ્રીજી સ્વામી આવી ગયા કીર્તન ગાવા. 8 વાગ્યા સાધુ આવી ગયા કથા કરવા. હવાર પડ્યું, આરતી કરવા આવી ગયા સાધુ. પાછું થયું, કથા કરવા આવી ગયા. લો, ખાલી આમ બટન દબાવો સંતો કે અમે સેવામાં હાજર છીએ. હવે આનાથી મોટું નૈમિષારણ્ય ક્ષેત્ર ક્યાં ગોતું? આનાથી સારો દેશ કયો? અને આવા દેશની અંદર રહેવા છતાંય જો ભગવાન ના ભજી શકાય ને કાચા રહીએ. શ્રીજી મહારાજ કે યોગ આપ્યો તે આપ્યો, બાપા મારી ભૂલ થઈ ગઈ. મહારાજ કહે છે મારી ભૂલ થઈ ગઈ મોટી, કે મારે તને યોગ દેવાનો નહોતો, દઈ દીધો. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે અભાગ્યો કહેવાય આ સમામાં જો રહી ગયો તો. હવે તો મહારાજ કે ઠેક અક્ષરધામમાં પૂગવું છે, કોઈ ઓરાધામમાં રહેવું નથી. આવો નિર્ધાર કરવો અને એ બાજુ મંડવું. પરમ દિવસ ચાતુર્માસ આવે છે, મોટી નિયમની એકાદશી આવે છે. બ્રિજેશ ભગત ખાસ તમે આવજો. નિયમની એકાદશી છે એટલે પરમ દિવસથી નિયમ લેવાના હોય. બધા વાલા ભક્તો આજે હરિજયંતિ છે, પરમ દિવસ એકાદશી છે, એટલે એકાદશીના દિવસે અહીંયા આગળ ધૂન થશે રાત્રે. અને આજે રાતથી જ પૂજ્યપાદ ગુરુજીને જે ભક્તોને અનુકૂળ હોય બધા ફોન કરતા રહેજો, કારણ કે એકાદશીના દિવસે એકારે મારો કરીએ તો કોઈનો નંબર લાગે નહીં. એટલે બને ત્યાં સુધી જેટલાને પૂજ્યપાદ ગુરુજી દ્વારા નિયમ લેવાય એટલું વધારે સારું છે, એટલા લઈ લેજો. પછી જો ગુરુજી ફ્રી નહીં હોય તો ગુરુજી કહેશે કે ત્યાં સંતો દ્વારા લેજો, પછી સંતો દ્વારા લેજો. અને ગુરુજી તમને ભેગા જ ના થઈ શકે તો પછી સંતોનો ફોન કરીને સંતો દ્વારા નિયમ લેજો. પરંતુ બને ત્યાં સુધી ગુરુજીનો કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કરજો અને એના નિયમ લેજો. ખાસ ગ્રહસ્થ આશ્રમની અંદર તમારી માટે સારામાં સારું વ્રત છે. યુવા અવસ્થાવાળા હોય, શેર ઘીનો શીરો ખાઈને પચાવી દે એવા હોય, એવા મજબૂત યુવાન અને યુવતીઓએ ચાંદ્રાયન જેવું વ્રત કરવું જોઈએ. 4 કોળિયા બપોરે, 4 કોળિયા સાંજે. જો આના મોતિયા મરી ગયા કે સ્વામીએ ક્યાં ઉપાડ્યું આ? આ સત્વગુણમાંથી આવે સ્વામી, મને તમો ગુણમાં લઈ જશે કે આ વાત કરીને, પણ શું કરીએ ભાઈ. એટલે 4 કોળિયા હવારે, 4 કોળિયા સાંજે, અને શિશુ ચાંદ્રાયણ, બાળક માટેનું ચાંદ્રાયણ કહેવાય. અમે નથી ઋષિ ચાંદ્રાયણ કરાવતા કે ભાઈ ઋષિ ચાંદ્રાયણ કરો, કારણ કે ઋષિ ચાંદ્રાયણ તો મને અઘરું પડે, કોઈ દી કર્યું જ નથી. ઋષિ ચાંદ્રાયણ ઋષિઓનું ચાંદ્રાયણ છે, પણ આપણે મહારાજને કે મહારાજ હું ઋષિ નથી, હું તો બાળક છું. ઠીક છે, ઋષિ સ્વામી જેવા કોક કે હું ઋષિ છું ચાલે. આપણે મહારાજે કે મહારાજ તમારું બાળક છું,
તે શિશુ ચાંદ્રયન, ચાર કોડિયા હવાર અને ચાર હાંજે. એ સૂર્યોદય થતાં પહેલાં અને સૂર્યાસ્ત થયા પછી જ્યારે લો ત્યારે પણ ચાર કોડિયા હવાર ચાર હાંજે 30 દિવસ કરો ને ચાંદ્રયન વ્રત કરો ને, એનું એવું લખ્યું છે કે જીવનમાં ગમે એવું અયોગ્ય થઈ ગયું હોય કંઈ તો એનું પણ નિવારણ થઈ જાય. અને કશું અયોગ્ય ના થયું હોય તો શ્રીજી મહારાજ તો બહુ રાજી થાય, ઓહો મારા ભગતે ચાંદ્રયન વ્રત કર્યું, કેવા કહેવાય, નિસ્વાદી વર્તમાન પડી જાય. અને થોડો સ્વાદ સહિત વ્રત કરવું હોય, થોડું આમ બધું સરસ મળે, ધારના પારના એક દિવસ તમારે સૂરજ ઉગે ત્યાંથી હાં સુધી કાંઈ જોવાનું નહીં, જોવા જ નહીં જવાનું, રસોડામાં શું બન્યું છે, ટેબલ ઉપર શું પડ્યું છે, આજ શું બધા જમવાના છે, બધા જ્યાં જમતા હોય ત્યાંથી દૂર બેહવાનું, સુગંધ પણ ના આવી જોઈએ, આજુબાજુમાં એવો સ્પ્રે છાંટી રાખવાનો જમવાની સુગંધ જ ના આવે, ગમે એવો વઘાર કરે, ગમે એવા ભજીયા તળે ને એ બાજુ જોવાનું નહીં અને એની સુગંધ લેવાની, એટલે મન આગુ પાછું થાય નહીં. અને બીજે દિવસનો સવારનો સૂરજ ઉગે એની રાહ જોવાની, બીજે દિવસનો સવારનો સૂરજ ઉગે એટલે સવારમાં થોડું ફ્રૂટ ફરાળ જે કંઈ કરો કરી લો, બપોર પાછા થોડું એવું લંચ લઈ લો, હાંજ પડે પછી ડિનર પાકું. અને મહિમાપૂર્વક કે ભાઈ ધારના પારના હાલે છે, ખબર છે ને તમને, આગલે દી ઉપવાસ હતો એટલે આજ પારનામાં હરખું થવું જોઈએ, બે શાક, બે મિષ્ટાન, બે ફરસાન બનાવીને જમો હાંજનું ડિનર, અને બીજે દિવસના સુરતની વાટ જો, આવતીકાલનો સૂરજ આવે હાંજ સુધી મને કાંઈ આપવાનો નથી પાણી સિવાય, પાછો એના પછીનો સૂરજ ઉગે એની વાટ જો, ફરી પાછી રાજાશાહી, ફરી પાછું એક દિવસ ઉપવાસ 30 દિવસ સુધી કરો, ખાલી કહું છું, બે મિષ્ટાનને બે ફરસાનને બધું કરીને ના થાય ધારના પારના, તપ તો તપની રીતે જ થાય, પરંતુ એવું ધારના પારના વ્રત પણ કરવું જોઈએ. ચાંદ્રયન વ્રત પણ યુવાન અને જે યુવતીઓ હોય જેની ઉંમર સારી હોય, જેનું શરીર સારું હોય, આ યુવાનોએ બધાએ કરવું જોઈએ, થઈ શકે તો, ના થઈ શકે તો ખેંચીને નહીં કરવાનું. જેની અંદર તમારું માઇન્ડ ખાવામાં જ રહે એવું નહીં કરવાનું, પણ એનો અર્થ એ પણ નહીં કે આપણે શરૂઆત જ નહીં કરવાની, કારણ કે શરૂઆતમાં તો મન ખાવામાં જ રહે, કારણ કે આ મનને જન્મો જન્મથી ખા ખા કરવાની ટેવ જ પડી ગઈ છે, એટલે એનું મન તો ખાવામાં રહેવાનું, પણ અઠવાડિયું લડવું પડે. અને પછી બહુ મન વ્યગ્ર રહે કે ના હારું ભગવાનમાં ચિત્ત નથી લાગતું ને કાંઈ ભજનનું સુખ નથી આવતું, તો કાંઈ નહીં, પછી સારામાં સારું એકટાનું, એક ટાઈમ જમો, એક ટાઈમ ફરાળ કે એક ટાઈમ ફ્રૂટ અને એક ટાઈમ અનાજ, એવી રીતે એકટાનું એક મહિનો કરે, કોઈ બે મહિના કરે, 3 મહિના કરે, 4 મહિના કરે, પોતાની શ્રદ્ધા પ્રમાણે. આ તપની વાત થઈ. હવે તપ આપણાથી ઓછું થાય છે, હવે કોઈ એવા પણ હોય, યુવાન હોય, પણ એનું શરીર જ નથી સશક્ત, તો એ ના કરી શકે, તો એને એવો આગ્રહ પણ ના રાખવો. જો કેટલીક વાતો અમે સંતો અહીંથી કહેતા હોઈએ ને, પણ તમારે તમારી કેપેસિટી જોઈને ગ્રહણ કરવી. આપણે જોવાનું મારી ગાડી કઈ છે, BMW ગાડી હોય ને મર્સિડીઝ હોય તો એવી હાલે, પછી નિશાનની લીધી હોય તો એવી હાલે, અને સેકન્ડ હેન્ડેડ હોય, આવે 2 લાખ કિલોમીટર ચાલી ગયેલી ગાડી હોય તો પછી એને એવી રીતે ચલાવવી પડે. પછી અમે તો BMW વાત કરતા હોય ત્યારે પહેલાં કે 2 લાખ કિલોમીટર હાલેલી ગાડી હું એટલી સ્પીડે જાઉં તો ના જવાય, એમ આપણે આપણી કેપેસિટીની સ્થિતિ જોવી પડે. બરાબર, કોઈ અહીં આગળ કોઈ સંત એવા હોય બહુ તપ કરતા હોય, હવે હું જોઉં ઓહો આટલું બધું તપ કરે હું કરવા લાગું, પણ ના થાય, 2 દાડા પછી ઢીલો થઈ જવું, 2 દાડા પછી મન બીજે જ ચડે, એના કરતાં આપણે આપણી કેપેસિટી લેવલ જોઈને આલ્યા કરીએ તો વાંધો ના આવે, નહીં તો પ્રોબ્લેમ થાય. કોઈ બહુ ભજન કરતું હોય, રોજ 500 માળા ફેરવી દેતા હોય, પણ હવે આપણી 500 માળા પલાઠી મારીને બેહવાની કેપેસિટી જોઈએ ને, તો 25 કરતા હોય તો 25માંથી 30 ઉપર જવાનો ટાર્ગેટ બાંધવાનો, પછી 30 થી 35 પર જવાય. એટલે સત્સંગમાં બહુ મોટા છલાંગો નહીં મારવાની, પણ ધીરે ધીરે વધવાનું આગળ, તો જેનાથી એ થઈ શકે, એકટાણું થઈ શકે. ને એકટાણું લગભગ સહજ બધાથી થઈ શકે, એમાં બહુ વાંધો ના હોય, કારણ કે એક ટાઈમ તમે, અને આમે તમારે અહીં વિદેશમાં એકટાણું જોઈ છે ને, હાંજે ડિનર કરતા હો, ખાલી બપોરે લંચ લેતા હોય, એના અંદર કાંઈ ફ્રૂટ ફરાળ જેવું લઈ લેવાનું, એટલે એકટાણું, એવું એકટાણું શ્રાવણ મહિનો કરીએ, પછી કા બીજા મહિનામાં કરીએ, પણ 4 મહિનામાં 1 મહિનો તો કાંઈક આપણે નાનામાં નાનું તપ કરવું જોઈએ, છેવટનું એકટાણાનું તપ એવું કરવું જોઈએ. એ પણ જેનાથી શક્ય ના હોય એને 2 ટાઈમ જમવું, પણ એની અંદર 2 કોડિયા ઓછા જમવા, 2 કોડિયા ઓછા જમવા, એટલે આપણા શરીરને આપણે જે રેગ્યુલર 8 મહિના જમતા હોય અને જે આપણને આમ તૃપ્તિનો અનુભવ થતો હોય, એ તૃપ્તિ સુધી નહીં પહોંચવાનું, તૃપ્તિ સુધી નહીં, અધૂરી રાખવાની તૃપ્તિ, અને મહિના પછી તૃપ્તિ પર જવાનું. એટલે 1 મહિનો એવું તપ કરીએ, ભગવાનને તપ વાલું છે બસ, થોડું ઘણું, બહુ જાજું નહીં,
મહારાજે તમને તપે કરીને રાજી કરવા નથી કીધું, અમને સાધુને કીધું છે તપે કરીને રાજી કરવા કારિયાણીના દસમાં, પણ તમને નથી કીધું. આ તો તમને તો ખાલી અમે સંતો કહીએ કે અમારે સાથ રહે, તમે બધા કરતા હો ને અમને બળ મળે, તમને જોઈને તમારું સાંભળીને. હે બ્રિજેશ ભગત, એવું કે સ્વામી હું ચાંદ્રાયણ વ્રત કરું છું, સારું મને એમ થાય કે આ ભગત આટલો જુવાન અવસ્થાવાળો ને આવી રીતે આટલી જોબો કરીને આ લોકો એક મહિનો ચાંદ્રાયણ વ્રત આવી રીતે કરે, સારું આપણે તો કરવું જ જોઈએ. એટલે કરતા તો હોઈએ અમે, પણ એમ થાય એક મહિનો કરીએ, એની જગ્યાએ એવું થાય ગ્રહસ્થ જો એક મહિનો કરે તો આપણે બે મહિના કરીએ હાલો. અને કોક એવા મળી જાય કે અમે બે મહિના કરીએ તો મને એમ થાય કે આપણે ત્રણ મહિના કરીએ. એટલે તમને ખાસ તો એટલે જ તૈયાર કરવાના કે તમારા દ્વારા અમને ઘણું બળ મળતું હોય, તમારા દ્વારા અમે બળિયા થઈએ, એ બાબતે પાછા ના પડીએ. આમ તમે આમ અમે અહીંયા આમ બરાબર ના કરવાનો હોય ને તમે પછી આવો ભગત ચાલો જ, એમ સ્વામી મારે તો ધારનું છે, સારું તરત આમ હૃદયમાં વાગે, સારું આને ધારનું તો આપણે શું કર્યું હાલો, પછી ચાલતા થઈ જઈએ. એટલે તમારે અમારા બળ માટે કરવું. અને બીજું ભજનનો નિયમ, કાંઈક માળા, વચનામૃતનું વાંચન, શસ્ત્રાસ્ત્રનું વાંચન, પૂજ્યપાદ ગુરુજીની કથા, કોઈ કથા હોય કે મારે ચાર મહિના ગુરુજીની કથાઓ યુટ્યુબ પરથી ક્લિપોમાંથી ખોડી ખોડી નિત્ય, આ કથા તો તમે રેગ્યુલર સાંભળતા જો સંતોની, પણ ગુરુજીની કથા મારે નિત્ય અડધો પોણો કલાક સાંભળવી જ, એવો નિયમ રાખો. એવી કથા સાંભળવાનો નિયમ રાખો, શાસ્ત્ર વાંચનનો નિયમ રાખો, જે મહારાજે આઠ પ્રકારના નિયમ, પ્રદક્ષિણા કરવાનો નિયમ રાખો, દંડવટ કરવાનો નિયમ રાખો ભગવાનને. યુવાન હોય રોજ પચા પચા એકાવન એકાવન દંડવટ કરી શકે, આપણે તો દસ દંડવટ પાંચ દંડવટ કરીએ થાકી ગયા, ઘણા તો જુવાન હોય પણ પાંચ દંડવટ કરે તો આપણને દયા આવે, બસ પાંચ દંડવટ થાકી ગયા. એકાવન એકાવન દંડવટ રોજ સવારમાં વીસ પચીસનો વીસ કરીએ, બપોર વીસ કરીએ, સાંજે કરીએ. બહેનોએ પંચાંગ પ્રણામ પ્રણામના નિયમ લે, પ્રદક્ષિણાના નિયમ બધા લઈ શકે, પણ ભજનના, કંઈક ભક્તિના, ભક્ત ચિંતામણીના પાઠના, હરિસ્મૃતિના પાઠના, એવા કોઈ પણ પ્રકારના આપણને અનુકૂળ, આપણને રુચિકર, આપણને મજા આવે, ભગવાનનું સુખ આવે એવું પોતાના અંગ પ્રમાણેનું અને મોટા પુરુષના આદેશ પ્રમાણેના નિયમ, વંદુના પાઠના ગુરુજીએ ગયા વર્ષે આપ્યા હતા બધાને, ઘણા બધાએ કર્યા હતા ને. એમ ચાતુર્માસ એટલે કમાવાનો મહિનો, કમાઈ લેવાનો, પછી ચાર મહિના કમાય આઠ મહિના લહેર કરો, ચાર મહિના કમાઈ લો આઠ મહિના લહેર કરો, ચાર મહિના, ચાર મહિનામાં આપણે તો એક જ મહિનો તપ તો એક જ મહિનો, બાકી તો અગિયાર મહિના લહેર, કંઈ ઓછી કહેવાય, એક મહિનો તપ અગિયાર મહિના લહેર. એટલે ખાસ બધા ભક્તો તપ અને ભજનનો એવો નિયમ રાખજો. અહીં વિદેશની અંદર તો ભક્તો દેશમાં પણ કરે છે ને વિદેશમાંય કરે છે, કંઈ આગળ કેટલા બધા ભક્તો દર વર્ષે ચાંદ્રાયણાદિક વ્રતો કરતા હોય, ધારણાપારણા કરતા હોય, કેટલાય સ્ત્રી ભક્તો એવા છે આ સત્સંગમાં જેને બાર બાર મહિનાથી ધારણાપારણા ચાલે છે, બોલો બાર બાર મહિનાથી. હવે એના જેટલી દોઢ તો ના કઢાય તો કંઈ નહીં, આપણે પંદર દી કરો. ગયા વર્ષે એક પતિ પત્ની હતા જુવાન, તે બે સંકલ્પ કર્યો ચાંદ્રાયણ કરવું છે આપણે. ભગત મને પૂછવા આવ્યા, મને કે સ્વામી ચાંદ્રાયણ કેટલા દિવસનું હોય, મેં કીધું મહિનાનું. તો કે મહિનાનું હોય એમાં કંઈ ફેરફાર થાય, મેં કીધું શું ફેરફાર થાય, તો કે પંદર દીનું થઈ શકે, મેં કીધું પંદર દીનું હાલો ને ભાઈ પંદર દીનું તો કરો. તે પંદર દિવસ કર્યું, થઈ ગયું સરસ રીતે. તો કે હવે પંદર દી જ રહ્યા ને, પૂરું કરી દઈએ. તો પંદર દીનું બેન પૂરું થઈ ગયું, મહિનાનું ચાંદ્રાયણ વ્રત પૂરું થયું. ને પછી એવું આમ મજા આવી, એટલો બધો હાસકારો, આ બધો સુખનો અનુભવ થાય, કર્યા વિના શું સુખનો અનુભવ થાય, કોઈ કરે તો સુખનો અનુભવ થાય ને. જે કોઈ કોઈ વ્યક્તિ, આજે પેલા દુબળી ભટ્ટની વાત કરીએ, તેર દોકડા પોતાનું સર્વસ્વ આપી દીધું, પણ સર્વસ્વ આપે તો જગતને તેવું લાગે કે દુઃખીઓ થઈ ગયો, હવે આના પાસે કંઈ રહ્યું નહીં, પણ એને જે સુખની અનુભૂતિ થઈ એ જુદી હોય ને. આજે અમે સાધુ થઈ ગયા, બધું આમ બધું છોડીને આવી ગયા અહીં, તો બધા જગતને તો એવું જ લાગે ને, જે સત્સંગમાં ના હોય એને કાં તો બધા દુઃખી થઈ ગયા, બધું બંધમાં રહેવાનું ના, પણ અમને કેટલું સુખ હોય, ઓહો કેવું મોટું કામ થઈ ગયું, આવી મોટી માયાની સરહદ ગુરુજીએ ઓળંગાઈ દીધી, બહુ સુખિયા થઈ ગયા. આવું થાય લો, કંઈક કરીએ તો થાય. એમ કદાચ ચાંદ્રાયણને ધારનું પાનનું કે એકટાનું કરતાં થોડું અઘરું તો પડે જ, કારણ કે તમારે ગ્રહસ્થ આશ્રમની અંદર, માફ કરજો, મોટે ભાગે આમ તો 80%, બાકી ઘણા સંયમી ભક્તો હોય છે, નહીં તો 80%માં લગભગ ખાવાનો સંયમ બહુ ઓછો હોય, સતત આમ ચાલુ જ હોય,
શનિ રવિ તો ઘેર હોય ને નવરા પડ્યા હોય ને એટલે અહીં સોમથી શુક્ર ના આવે એટલે ટાઈમ નથી મળતો એટલે, નહીં તો આમ ચાલુ જ હોય, કંઈક ચાલુ હોય, 10 મિનિટ થઈ અહીંથી નવરા પડે, આ બાજુ કંઈક પેકેટ આવ્યું હાથમાં જવા દો, આમ આવ્યું જવા દો, આમ આવ્યું જવા દો, સિંગદાના આવ્યા, ચના આવ્યા, સેવ આવી, મમરા આવ્યા, ચાલુ જ હોય, 80% આવવું હોય, 20% ક્યાંક એવી બ્રેક હોય કંટ્રોલ કે ના આપણે આ રીતે, એટલે એમાં કંઈ દોષય નથી તમારા માટે. અને એમાં કંઈ ભગવાને તમને ધામમાં નહીં લીધે એવું કીધું, તમને કીધું જ નથી તપ કરવાનું, તમારા માટે એવી આજ્ઞા જ નથી. તમે એકાદશી કરો, બે એકાદશી કરો મહિનાની અંદર, હરિજયંતિ શક્ય હોય કરો, બસ લેર કરો પછી. અને આવું ચાતુર્માસમાં એક મહિનો કંઈક કરો. હવે તમે વિચારો બ્રિજેશ ભગત, તમે ધ્રુજો છો કે એકાદશી નિમી એકાદશી સ્વામી ચાતુર્માસ પહેલાં રમણ દાદા છે, કેટલી ઉંમરના છે દાદા? તો એ દાદા ચાંદ્રાયણ વ્રત કરે, ઋષિ ચાંદ્રાયણ કરે, બોલો, 3 કોડિયા, 78 વર્ષ થયા હશે, 78 એટલા વર્ષે 3 કોડિયા જમે, 3 કોડિયા ઋષિ ચાંદ્રાયણ કરે, મહિનો કરે. અને કેટલી વાર તો રોટલી નહીં, રોટલી રોટલી નહીં, કંઈક રસનો ગોળો લે, આમ એક ઘૂંટડો પી જાય, એવા 3 લે, પૂરું થઈ ગયું ચાંદ્રાયણ. આ ઉંમરે ના પાડીએ તો એ હમણાં ગયા વર્ષે કર્યું હતું એવા ઉંમરવાળા કરે તો આપણાથી શું ના થાય, ભલે મંડીએ તો થઈ જ જાય ને, શરૂ કરીએ તો થાય. એટલે ભગવાન ઉપર વિશ્વાસ રાખી, ગુરુજીનું બળ રાખીને, ગુરુજી આટલી ઉંમરે કેટલું કરે છે, ના પાડવી પડે, ગુરુજી રહેવા દો, કેટલી દોડા દોડી આ બધું. એટલે આવા બધા આપણને આવા મોટા પુરુષ મળ્યા, આવા મોટા ભક્તો મળ્યા, એટલે કરવાનું, ભગવાનને સંભાળીને થાય એટલું કરવાનું તાકાત પ્રમાણે. એસિડિટી થઈ જાય તો નહીં કરવાનું, આપણને કંઈક અલ્સર થઈ જાય તો નહીં કરવાનું, કંઈક પ્રોબ્લેમ થઈ જાય, ચક્કર આવે તો નહીં કરવાનું, પડી જઈએ આપણે ચક્કર આવે અને આપણને હોસ્પિટલ લઈ કરવા પડે તો ના, તો ના કરાય, કોઈ દી ના કરાય. એવું એમના આપણા ભગત છે મૃગેશ ભગત, તેના ઘરવાળા હતા, એકાદશીનો ઉપવાસ કર્યો નકોરડો મૃગેશભાઈ સાથે, એકાદશીનો ઉપવાસ આવે સાંભળ્યું, આવું સાંભળ્યું એટલે કે નકોરડી નિર્જળા કરો, તો ગાડી લઈને પાર્કિંગ લોટમાં, હમણાં 2-4 મહિના થઈ ગયા, પાર્કિંગ લોટમાં પહોંચ્યા ને કંઈક ચક્કર જેવું આવ્યું તો ગાડી કંટ્રોલ બહાર જતી રહી અને પોતાના ગેરેજમાં જ અથડાઈ, કશું થયું નહીં મહારાજની દયાથી. પણ એટલું બધુંય ના કરવું, પોતાના શરીરની તાસીરને જાણી રાખવી અને પછી કરવું, પોતાના શરીરની સ્થિતિને જાણી રાખવી અને પછી કરવું. પણ થોડું ઘણું મેં કીધું એમ કશું નહીં તો છેવટે 2 કોડિયા ઓછા, 3 ટાઈમ સવાર નાસ્તો કરતા હોય નાસ્તો બંધ, એવું કંઈક ગમે તે કંઈક કરીએ તો મહારાજ રાજી થાય, ભજન કરીએ તો મહારાજ રાજી થાય. આમાં મહારાજ હજુ દેશકાળ અને પ્રારબ્ધના વિષમપણા થકી આવો યોગ ન રહે, તો દેશકાળને વિષમપણું એવું કેવું આવે છે કે જેને જ્યારે આવો યોગ ના રહે એ સમયનું દેશકાળ અને પ્રારબ્ધ એ ત્રણે કરીને ક્યારે ક્યારે વિષમપણું કોને કોને આવ્યું છે, કેવી રીતે આવ્યું છે, એમાંથી કેવી રીતે બહાર નીકળ્યા છે, કેવી રીતે એને સુખનો અનુભવ રહ્યો છે, એ વિશે થોડી વાતો છે એને આપણે આવતીકાલ સાંભળશું. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરિકૃષ્ણ મહારાજની જય.